અબડાસા તાલુકાના છાડુરા અને રામપરા અબડા રોડ વચ્ચે આવેલા ગામેસા કંપનીનું સ્ટોર આવેલ છે. અબડાસા તાલુકામાં હાલમાં મોટા પાયે પવનચક્કીઓના કામ ચાલી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકોને રોજગારી ન મળવાની માંગ ઉઠવા પામી છે. અવારનવાર રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ કંપનીના અધિકારીઓ જવાબ આપતા નથી. સ્થાનિક લોકો વલખા મારી રહ્યા છે, અન્ય તાલુકાઓમાંથી આવીને અબડાસા તાલુકામાં દાદાગીરી કરી દબંગીરી કરી કામ કરવાની ધાકધમકી આપે છે, પરંતુ આજે સ્થાનિક લોકો દ્વારા સ્ટોર પર જઈને કંપનીના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ અધિકારીઓ કોઈ જવાબ ના આપ્યો. સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હોય કે અમે ઉચ્ચ સ્તરે રજૂઆત કરીશું. આમ અબડાસા તાલુકાના છાડુરા અને રામપર અબડા રોડ વચ્ચે આવેલા ગામેસા કંપનીના જે સ્ટોર છે ત્યાં જે પવનચક્કીઓના કામ ચાલી રહ્યા ત્યાં બહારના લોકો આવીને કામ કરે છે અને સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામના છોકરા ઘંટી ચાકટે અને બીજાને આટો જેવો ઘાટ થયો છે, જેને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. એક તરફ કંપનીઓ જ્યારે ત્યાં રોકાણ કરતી હોય છે, જમીન પાણી અને તમામ વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેમાં જે કર્મચારીઓ અને રોજગારી આપવાની વાત આવે છે ત્યારે અબડાસા તાલુકાને તેમાંથી બાકાત કરવામાં આવે છે અને બહારના તાલુકામાંથી લોકોને લાવી અને નોકરી આપવામાં આવે છે, જેને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આમ અબડાસા તાલુકાના છાડુરા અને રામપરા ગામની વચ્ચે જે આવેલી પવનચક્કીના કામ ચાલી રહ્યા છે ત્યાં ધાકધમકી આપી દબંગગીરી કરી અને બહારના લોકો આવી અને વસવાટ કરતા હોય, જેને લઈને ઉચ્ચ કક્ષાએ અબડાસાના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આમ સમગ્ર દેશ અને રાજ્યભરમાં વિવિધ કારણોસર એકબીજા પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. અબડાસા તાલુકો હોય યા કચ્છ જિલ્લો હોય, ગુજરાત હોય યા ભારત હોય, સમગ્ર એક છે, પરંતુ એકતાની ભાવના જાણે કે નાબૂદ થતી હોય અને જ્ઞાતિવાદ, વંશવાદ અને કંપનીવાદ ચાલતો હોય અને તે પ્રમાણે નોકરીઓ અપાતી હોય, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જાણે કે અબડાસા તાલુકાના લોકોને કામ ન આવડતું હોય અથવા તો અબડાસા તાલુકામાં જે રોજગારી માટે જે લોકો તૈયાર થઈ રહ્યા છે, પોતાને સ્થાનિક લેવલે રોજગારી મળી રહે તે માટે તેઓ જમીન અને પાણી સહિતની જે વપરાશકર્તા માટે કંપનીઓનું ઉદ્યોગોને આપતા હોય છે, પરંતુ તે સ્થાનિક લોકોને લાભ આપવામાં આવતો નથી અને અન્ય તાલુકાઓમાંથી લાવી અને લાભ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ જે મોટી ખાઈ બની રહી છે કે સ્થાનિકને રોજગારી ન આપી બહારનાને રોજગારી આપવી, તેવું જો પ્રદેશવાઈઝ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને દેશ કક્ષાએ જ્યારે શરૂ થશે ત્યારે આવનાર પરિણામ ખૂબ જ ભોગવવાનો વારો આવે તો નવાય નહીં. હાલમાં તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે કે આ અંગે અબડાસા લોકોને ના જે લોકો છે તેમને રોજગારી આપવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે. સ્થાનિક કક્ષાએ રોજગારી મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે, જેમાં સુરેશસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રભાઈ જાડેજા, લખુભાઈ સોઢા, દીપકસિંહ એમ જાડેજા, હરિસિંહ લાખા, જીતુભા લાખા, છાડુરા સરપંચ વતી સતુભા રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉગ્ર માંગ કરવામાં આવી હતી કે સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવી. જે પવનચક્કીના કામ ચાલી રહ્યા છે ત્યાં બહારના લોકો આવી અને દબંગગીરી કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારે આવનાર સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવશે તેમ તેમણે. મારું નામ સુરેશ દસુભાઈ જાડેજા, હું નલિયાનો વતની છું. આજરોજ ત્યાં બોલાવવા મને આવ્યો છે. હંમેશા કંપની દ્વારા જે ગાડી રાખવામાં આવે છે એમાં અન્યાય થઈ રહ્યો છે. બહારના વિસ્તારની ગાડી રાખવામાં આવે છે અને સ્થાનિક વિસ્તારની ગાડી રાખવામાં આવતી નથી, અને રાખવામાં આવેલી છે તો એનામાં 10-12 હજાર રૂપિયાનો તફાવત રાખવામાં આવેલો છે. એ કંપનીવાળા એમ કહે છે કે અમે આ કોન્ટ્રાક્ટ પાર્ટીને આપેલો છે અને પાર્ટીવાળા પ્રતિ એક વ્યક્તિ પાસે 10-12 હજાર રૂપિયા પડાવી પાડે છે. એટલે અમારી માંગણી એટલી છે કે લોકલ માણસને કામ મળે અને જે જરૂરત છે, પાણી, સપ્લાય, ગાડી, ગામનું કામ, પશુ માટે, એના માટે કંપની ધ્યાન દે અને નજર કરાવે બરાબર. અને કંપની ટેન્ડર પ્રક્રિયા જે ચાલુ છે એ લોકલ વિસ્તારના માણસોને આપે એવી અમારી માંગ છે બરાબર. નિકાલ બધા અમે અનશન ઉપર ઉતરશું એવી અમારી માંગણી છે. મારું નામ જીતેન્દ્રસિંહ લાદુભા જાડેજા, છાવડા ગામનો વતની છું.
છાડુરા અને રામપર વચ્ચે ગ્રામીસા કંપનીનો સ્ટોર રાખવા આવેલ છે, જ્યાં બીજા લોકોને રોજગારી આપવામાં આવે છે તો ગામના કોઈને પણ વ્યક્તિને પૂછવામાં આવતું નથી. એમાં જે જમીન કે બધું જે ખરીદી કરવામાં છે એમાં પણ ગામને ઇન્વોલ્વ કરવામાં નથી આવ્યું. બહારના લોકોને ઇન્વોલ્વ કરીને ગામના લોકોને રોજીરોટી આપવા છીનવામાં આવે છે, જેના માટે સતત ગામવાળા ROW કર્યું પણ એનામાં કોઈ પણ રિઝલ્ટ આવતું નથી. ROW કરીએ ત્યારે અલગ અલગ લોકો દ્વારાથી અલગ અલગ વ્યક્તિથી ધમકીઓ આપવામાં આવે છે, અને અહીંયા જે 35 એકરમાં જે સ્ટોર બન્યું છે એમાં લગભગ અમારા ગામની ગાયો ઉનાળામાં ચારો ખાવા અહીંયા આવતી હતી ઘાસ ખાવા, તો એ પણ ગાયોને પણ તકલીફ છે, તો ઘાસચારા માટે પણ અમે એ લોકોને અરજી કરી હતી પણ ખાલી ખોટા એ લોકો વાયદા કર્યા છે, હજી સુધી એકે વાયદો પૂરો કર્યો નથી. મારું નામ જાડેજા હિતેન્દ્રસિંહ છે, હું નલિયા ગામનો વતની છું. આપણે છાડુરાથી રામપર રોડ ઉપર જતા ગામેસા કંપનીનો સ્ટોર મોટો થયેલો છે. અહીંયા કને લોકલ માણસોને કોઈ જાતની પણ બાયધરીમાં લીધા વગર બહારના માણસોને બહારના કોન્ટ્રાક્ટરોને અહીંયા કામ આપી દેવામાં આવ્યું છે. અમે અહીંયા કને આવીને કહી છીએ કે અમને સાહેબ કોઈ જાતનું નાનું મોટું કામ આપો, તો કામ આપતા નથી. અને ઉપરથી કોન્ટ્રાક્ટરો અને ગામેસા કંપનીના સાહેબો અમને એમ કહે છે કે તમને પોલીસ કને માર ખવડાવશું અને પોલીસ ફરિયાદ કરીને રોજ તમને માર ખવડાવવામાં આવશે. તો હવે અમે આમનાથી ત્રસ્ત થઈ અને અનશન ઉપર જવાના માર્ગે છીએ અમે. એટલા માટે જે પણ થતું હોય સરકારને અમારી નમ્ર વિનંતી છે કે અમે તો છેવાડાના ગામોમાં બેઠા છીએ, તો અમારા સામે કંઈ જોઈ અને નાના મોટા કામો અમારા લોકલ માણસોને મળે તે પ્રમાણે અમને કંઈક બાયધારી આપે. હવે આજે 4 મહિનાથી અહીંયા કને આ કામ ચાલુ થયું છે, તે છતાં અમને રોજ બોલાવી અને નવા નવા પાના કાઢે છે અને પૈસાની માગણી કરે છે. કોન્ટ્રાક્ટરોને કહીએ તો પૈસા દો, હવે અમે ક્યાંનું નાના માણસો પૈસા આપી. એટલા માટે જરાક સરકારને અપીલ કે કાંઈ પગલાં લો કાયદે.